गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप 12 फिजिक्स चैप्टर नंबर 2 लेक्चर नंबर 20 में न्यूमेरिकल नंबर एट एक्सरसाइज न्यूमेरिकल नंबर 2.18 आप जुवानो छे। अने 2.18 जे छे ए एग्जाम में पूछाई सके वो क्वेश्चन छे। हाँ, आ एडिशनल एक्सरसाइज में छे, पर एडिशनल एक्सरसाइज नो आ न्यूमेरिकल्स आप करवानो छे, एटले जरा ध्यान रखो। 2.18 ए में तमने कंईक राइट डाउन करेलो छे, इन अ हाइड्रोजन एटम। हवे इन अ हाइड्रोजन एटम, तो हाइड्रोजन नो एटमिक नंबर 1 छे, हाइड्रोजन नो एटमिक नंबर 1 छे, एटले के एमा तमने 1 प्रोटोन जे छे एना न्यूक्लियस मां मळशे, अने 1 इलेक्ट्रॉन जे छे एना सराउंडिंग जे छे शुं करतो हशे, मोशन करतो मळशे। सिंपली जो आपणे कहीए तो हाइड्रोजन एटम कंसिस्ट ऑफ अ 1 पॉजिटिव चार्ज दैट इज अ प्रोटोन एंड अ 1 नेगेटिव चार्ज दैट इज अ इलेक्ट्रॉन। नाउ द इलेक्ट्रॉन एंड प्रोटोन आर बॉन्डेड एट अ डिस्टेंस ऑफ अबाउट 0.53 एंगस्ट्रॉम। सो दे गिव द डिस्टेंस बिटवीन प्रोटोन एंड इलेक्ट्रॉन दैट इज 0.53 एंगस्ट्रॉम। हवे 0.53 एंगस्ट्रॉम छे एने एंगस्ट्रॉम माथी आपणे मीटर में कन्वर्ट करिए तो 10^-10 मीटर थशे। सो आर इक्वल टू 0.53 × 10^-10 मीटर थशे। वॉट वी हेव टू फाइंड हियर, एस्टिमेट द पोटेंशियल एनर्जी ऑफ द सीस्टम इन इलेक्ट्रॉन वॉल। एटले आपणे पोटेंशियल एनर्जी जे छे ए इलेक्ट्रॉन वॉल्टमां जे छे ए फाइंड आउट करवानी छे। टेकिंग द ઝીરો ઓફ ધ પોટેન્શિયલ એનર્જી એટ ઇન્ફિનિટી, ઇન્ફિનિટી પાસે આપણે પોટેન્શિયલ એનર્જી કેટલી કન્સિડર કરવાની છે, ઝીરો કન્સિડર કરવાની છે, એન્ડ સેપરેશન ઓફ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ પ્રોટોન, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું બરાબર આપણે સેપરેશન બી સ્ટડી કરવાનું છે। સમજો, પ્રોટોન જે છે બરાબર, પ્રોટોન પોઝિટિવ ચાર્જ છે એટલે Q2ની વેલ્યુ, એમ તો તમને અહીંયા 5-2 દેખાતું છે પણ એ 5-2 નથી, એ તમારું શું છે, Q2 છે। Q2ની વેલ્યુ +1.6 × 10^-19 છે, અને ઇલેક્ટ્રોન જે છે એને તમને Q1 કીધેલું છે, એટલે આ 5-1 નથી, આ 5-1 નથી, એ તમારું શું છે, Q1 છે। એન્ડ ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન દેટ ઇઝ −1.6 × 10^-19 કુલમ્બ। નાવ વોટ વી હેવ ટુ ફાઇન્ડ, વી હેવ ટુ ફાઇન્ડ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ। પોટેન્શિયલ એનર્જી ઇક્વેશન U=KQ1Q2/R। સો K=9×10^9, Q1 ને Q2ની વાત કરીએ તો Q1 એટલે એઝ અ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન દેટ ઇઝ −1.6 × 10^-19 કુલમ, પ્રોટોન દેટ ઇઝ અ ચાર્જ ઓફ પ્રોટોન દેટ ઇઝ +1.6 × 10^-19 કુલમ, એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન દેટ ટુ ચાર્જીસ દેટ ઇઝ 0.53 એંગસ્ટ્રોંગ, એન્ડ ઇફ યુ રાઇટ ઇન અ મીટર ઇટ ઇઝ 0.53 × 10^-10। ઓકે, હવે આ જો હોલ કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર −43.4717 × 10^-19 આવશે। અને જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો તમારે ડિવાઇડ બાય કેટલા કરવાના રહેશે, 1.6 × 10^-19 કરવાના રહેશે, તો એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થશે। કેમ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ શું છે, તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ જે છે 1.6 × 10^-19 શું છે, જૂલ છે, 10^-19 શું છે, જૂલ છે। તો અહીંયા તમારે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે, તો તમારે ડિવાઇડ બાય 1.6 × 10^-19 કરવો પડશે। તો અહીંયા 10^-19 તો શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે, તો રહી જશે 43.4717 / 1.6, અને એટલું કરશો તો આપણો આન્સર −27.1699 આવશે। હવે આ 1699ને એઝ અ આપણે જો 2 કરી દઈએ તો આપણો ફાઇનલ આન્સર જે છે 27. શું આવશે, 2 આવશે, −27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે। ધ્યાન રાખજો, આ જે માઇનસ જે છે એ તમારું જે છે ટુ ચાર્જીસ વચ્ચે જે છે એટ્રેક્શન ડિનોટેડ કરે છે। હા, જો રિપલ્ઝન હોટે તો આન્સર પ્લસ આવશે, બટ એટ્રેક્શન છે તો આપણો આન્સર શું આવશે, ઓલવેઝ નેગેટિવ આવશે। તો મારા પ્રમાણે જે છે તમને બરાબર ઇઝીલી તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આપણે ઇક્વેશન કયું યુઝ કર્યું, U=KQ1Q2/R। તેમાં Q1 જે છે દેટ ઇઝ ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, Q2 દેટ ઇઝ ધ ચાર્જ ઓફ પ્રોટોન, એન્ડ R દેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન આવશે। તો આટલી વેલ્યુ મૂકીને તમે આન્સર લાવી શકો છો। હવે 2.18માં આપણે બી પાર્ટ બી જોવાનો છે। બી પાર્ટ જે છે એ તમને બરાબર કંઈક કીધેલું છે,
બરાબર સ્ટાર્ટિંગનું તો બધું સેમ જ આવશે કે એના હાઇડ્રોજન એટમ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન્સ આર બાઉન્ડ એટ અ ડિસ્ટન્સ 0.53 એંગસ્ટ્રોંગ, આ તો બધું રહેશે. હવે તમને કીધેલું છે વોટ ઇઝ ધ મિનિમમ વર્ક રિક્વાયર ટુ ફ્રી ધ ઇલેક્ટ્રોન ગિવન દેટ કાઇનેટિક એનર્જી ઇન અ ઓર્બિટ ઇઝ હાફ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ પોટેન્શિયલ એનર્જી એન્ડ ઓપ્ટેન ઇન એ. હવે પહેલી વસ્તુ એ કે અહીંયા તમારે વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનો છે. બીજું અહીંયા તમને એવું બી કીધેલું છે કે કાઇનેટિક એનર્જી દેટ ઇઝ ધ હાફ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ શું છે, પોટેન્શિયલ એનર્જી. એટલે કાઇનેટિક એનર્જી કરવું હોય તો તમારે હાફ ઓફ પોટેન્શિયલ એનર્જી કરવો પડે. બીજી વસ્તુ ધ્યાન રાખજો, કાઇનેટિક એનર્જી ઓલવેઝ પોઝિટિવ જ આવશે. એટલે ઓલવેઝ પોઝિટિવ આવશે એટલે તમે અહીંયા નેગેટિવ લખો તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે, નહીં તો અહીંયા બી તમે પોઝિટિવ લખો અને 27.2 ને બી તમારે પોઝિટિવ લખવા પડશે. તો 27.2 ડિવાઇડ બાય 2 કરશો તો 13.6 આવશે. ને ધ્યાન રાખજો, કાઇનેટિક એનર્જી ઓલવેઝ પ્લસ ફોર્મમાં જ હોય છે. એટલે બરાબર અહીંયા તમે -1/2 ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી લખશો, નહીં તો પોટેન્શિયલ એનર્જીને મોડ્યુલસમાં લખીને ડિવાઇડ બાય 2 લખશો તો પણ ચાલશે, પણ આન્સર તમારે પ્લસ લખવાનો રહેશે. હવે જો તમારે ટોટલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ટોટલ એનર્જી ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. પોટેન્શિયલ એનર્જીની વેલ્યુ -27.2 અને કાઇનેટિક એનર્જીની વેલ્યુ 13.6 છે. હવે 27.2 13.6 માઇનસ કરી નાખો તો આન્સર કેટલા આવે, -13.6 આવશે. સો ધ ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ દેટ ઇઝ -13.6. હવે જો આમાંથી ઇલેક્ટ્રોનને આપણે લૂઝ કરવો હોય તો ઇલેક્ટ્રોનને લૂઝ કરવા માટે કેટલી એનર્જી જોઈએ, તો આપણે ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇક્વેશનનો યુઝ કરીએ. આ ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા કે જે છે તમને ખબર જ છે કે વર્ક એનર્જી થિયરમ છે. ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા કેમાં આપણે કહી શકીએ કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ આવશે, અથવા તો કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલની વાત કરીશું. હવે ઇનિશિયલની વાત કરીએ તો એમ સમજી લો કે એટ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ જ્યારે હશે ત્યારે એની કાઇનેટિક એનર્જી આપણે કેટલી કન્સિડર કરીશું, 0. એટલે ધ ટોટલ એનર્જી ઓફ ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ 0, હેન્સ ધ મિનિમમ વર્ક ડન ટુ ફ્રી ધ ઇલેક્ટ્રોન. એટલે એમ જો આપણે જો જોઈએ તો ટોટલ એનર્જી એના પાસે કેટલી છે, -13.6 ઇલેક્ટ્રોન વોલ છે. હવે તમારે જો આને રિમૂવ કરવું હોય તો તમારે શું કરવાનું, એટલે આ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવું હોય તો તમારે કેટલી એનર્જી આપવાની, તો જરા ધ્યાન રાખજો, જેટલી માઇનસ ફોર્મમાં છે એટલી જ જો તમે પ્લસ ફોર્મમાં આપશો તો એના લીધે એ શું થશે ખબર, તો એ તમારી સેલમાંથી શું થઈ જશે, રિમૂવ થઈ જશે. એટલે એટમ જે છે એટમમાંથી એ રિમૂવ થઈ શકશે. હવે ડબલ્યુ ઇક્વલ ટુ એમ તો KI-KF છે. ઇનિશિયલ એટલે કે બરાબર એમ સમજી લો કે એટ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સે આપણે એનર્જી 0 કન્સિડર કરીએ અને ટોટલ એનર્જી 0 કન્સિડર કરીએ, અને KF એટલે કે ફાઇનલ એના પાસે કેટલી એનર્જી છે, -13.6. એટલે -13.6 કેટલા થઈ જશે, +13.6 થશે. તો તમારું વર્ક કરવા એટલે તમારે ઇલેક્ટ્રોનને જે છે એટમમાંથી રિમૂવ કરવા માટે કેટલી એનર્જી રિક્વાયરમેન્ટ છે, તો આપણે એવું કહી શકીએ 13.6 ઇલેક્ટ્રોન વોલ એનર્જી રિક્વાયરમેન્ટ છે. ને જો તમારે ડબલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા કે ન કરવું હોય તો બી તમે કહી શકો કે ધ ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન દેટ ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ. સો ઇફ વી વોન્ટ ટુ રિમૂવ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ ધ એટમ, વી હેવ ટુ ગીવ એનર્જી ઇન અ પ્લસ ફોર્મ, દેટ ઇઝ ઇન અ પોઝિટિવ ફોર્મ, દેટ ઇઝ અ +13.6 ઇલેક્ટ્રોન વોલ. ને આ રીતે બી તમે લખશો તો બી કોઈ વાંધો નથી. હવે જો આટલું તમને ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ, એનો સી પોઈન્ટ પર જઈએ. હવે સી પોઈન્ટ જે છે એ થોડો ડિફિકલ્ટ છે, અને ધ્યાન રાખજો કે આ સી લગીન જો પૂછાય તો આપણો ન્યુમેરિકલ બહુ લેન્ધી થઈ જાય, એટલે એક્ઝામમાં આટલો લાંબો ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી નથી. હા, તમને એ પાર્ટ લગીન પૂછાઈ શકે, પણ બી ને સી પાર્ટ પૂછાવવાની પોસિબિલિટી નથી લાગતી. જોઈએ, અહીંયા તમને કીધેલું છે કે ઇન અબો એ એન્ડ બી ઇટ ઇઝ 0 પોટેન્શિયલ ટેકન એટ અ 1.0 એંગસ્ટ્રોંગ સેપરેશન. હવે તમને એવું કીધેલું હતું કે આપણે જે છે એટ એ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સે ટોટલ પોટેન્શિયલ આપણે કેટલો ગણીએ, 0, પર એની જગ્યાએ આપણે 1.06 એંગસ્ટ્રોંગ ડિસ્ટન્સે જો પોટેન્શિયલ 0 કન્સિડર કરી દઈએ તો 0 કન્સિડર કરીએ તો એ ટાઈમે જે છે તમારું એ અને બી આન્સરમાં શું ચેન્જીસ આવે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે તમને તો ખબર છે કે પોટેન્શિયલ એનર્જીની આપણે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે એટ એ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ ટુ ગીવન પોઈન્ટ પર લાવવા માટે જે વર્ક ડન કરીએ એ તમારી શું આવશે, તો એ તમારી પોટેન્શિયલ એનર્જી આવશે.
पर अहीं जे छे इन्फिनाइट डिस्टन्स की जगह ए डिस्टन्स के 1.06 थी गयो के 1.06 थी गयो। तो ए माटे पोटेंशियल एनर्जी नु इक्वेशन शू थे तो के क्यू वन क्यू टू वन अपॉन आर वन माइनस के क्यू वन क्यू टू वन अपॉन आर टू जहाँ आर वन एट्ले कि आप ज्या लावाना छे ते के 0.53 एंगस्ट्रॉन्ग बराबर एट्ले कि आर वन की वेल्यू तमारी 0.53 एंगस्ट्रॉन्ग आवशे पर तमारे जे छे एने लावानो काटी छे तो 1.06 एंगस्ट्रॉन्ग थी केम के इन्फिनाइट डिस्टन्स की जगह तमने खबर छे के पोटेंशियल एनर्जी 1.06 एंगस्ट्रॉन्ग डिस्टन्स भी शू थी जाए तो 0 थी जाए એટલે અહીંયા જે છે એટ ઇન્ફિનિટી ડિસ્ટન્સ જે છે તમારું કેટલું થઈ જશે 1.06 એંગસ્ટ્રોંગ થશે એટલે કે આર ટુની વેલ્યુ ઇન્ફિનિટીની જગ્યાએ 1.06 લખીશું। હવે એમ જો જોઈએ તો કેની વેલ્યુ આપણને ખબર છે 9×10⁻¹। ક્યુ વનની વાત કરીએ તો ક્યુ વન દેટ ઇઝ ધ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન દેટ ઇઝ −1.6×10⁻¹¹। ક્યુ ટુની વાત કરીએ તો ચાર્જ ઓફ પ્રોટોન દેટ ઇઝ +1.6×10⁻¹¹। वन अपॉन आर वन बात करिए तो वन अपॉन आर वन में जो है आर वन की वेल्यू तमारी 0.53 एंगस्ट्रॉन्ग है एट 0.53×10⁻¹¹ थे और एट इन्फिनिटी डिस्टन्स 1.06 एंगस्ट्रॉन्ग थी जवा तो 1.06×10⁻¹¹ थी जैसे। हमें जो तमे लेफ्ट साइडनी जो तमे कैलक्युलेशन करशो तो 9×10⁻¹¹9×1.6×1.6 थे ओके। डिवाइड बाय बात करिए तो 0.53×2 કરો તો 1.06 થાય તો આ જે તમારું ટર્મ છે એમાંથી 0.53 કોમન કાઢી નાખીએ ઓકે। તો અને 10⁻¹⁹ બી શું થઈ જશે કોમન થઈ જશે તો આ આખાની જગ્યાએ તમારો આન્સર 1 રહી જશે। અને બીજું અહીંયા જે છે 0.53×2 કરા તો 1.06 આવશે એટલે 0.53 × જો મેં 2 કરા તો મને કેટલા મળશે 1.06 મળશે तो 1.06 में 0.53 तो है तो ये निकली जैसे पर रे के जैसे 2 रही जैसे। हमें जो 2 रही जाते हो तो अँ 1 − 1/2 थे 1 × 1/2 एट 1 × ½ माइनस करो तो हाफ ज रहें ये हाफ रहे जे अँ अँ बराबर हाफ जो है ये तमने अँ 1/2 थ्रू इंडिकेट करेलो है। હવે આટલું જો કરશો તો આન્સર જૂલમાં આવશે પર ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો તમારે કન્વર્ટ કરવાનું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે તમારે ડિવાઇડ બાય એક્સ્ટ્રા લખવા પડશે 1.6×10⁻¹¹। જો આટલી તમે વેલ્યુ કરો તો આપણો આન્સર −13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે। તમને રિમેમ્બર હોય બરાબર તો આઈ થિંક સો ફર્સ્ટ જે તમારું એ હતો કે જ્યાં એટ ઇન્ફિનિટી ડિસ્ટન્સે જે છે બરાબર 0 થતો હતો એની વેલ્યુ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી બરાબર જે અહીંયા હવે કેટલી થઈ ગઈ 6 થઈ ગઈ। તો આપણે એવું કહી શકીએ કે ધીસ ઇન્ડિકેટ્સ દેટ ધ ઇલેક્ટ્રોન ઇઝ ટેકન ફ્રોમ 0.53 to 1.06 13.6 એનર્જી ઇઝ યુઝ એન્ડ સો ધ પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ। હવે એમ જો જોઈએ તો પહેલાં પોટેન્શિયલ એનર્જી મળતી હતી −27.2 પર હવે −13.6 છે તો એનો મતલબ પોટેન્શિયલ એનર્જી કેટલી ઇન્ક્રીઝ થઈ તો પોટેન્શિયલ એનર્જી 13.6 જેટલી ઇન્ક્રીઝ થઈ ગઈ। સો ઇન ધી સ્ટેટ ધ કાઇનેટિક એનર્જી મસ્ટ બી 0। હવે કાઇનેટિક એનર્જી તમને અહીંયા જે છે બરાબર એ કેટલી આપેલી છે તમને 0 કન્સિડર કરેલી છે કેમ કે ગયા જે તમારું એટલે આના અગાઉનો જે ન્યુમેરિકલ હતો એમાં 13.6 જે છે તમારી શું હતી તો કાઇનેટિક એનર્જી હતી પણ 27.2 માંથી બરાબર પોટેન્શિયલ એનર્જી એણે કેટલી ઇન્ક્રીઝ કરી 13.6 જેટલી ઇન્ક્રીઝ કરી 13.6 જેટલી ઇન્ક્રીઝ થઈ તો એનો મતલબ કે અહીંયા જે છે તમને કાઇનેટિક એનર્જી મળશે નહીં પણ જૂના એટલે કે આજમાં બરાબર એ પોઈન્ટ હતો તેમાં તમને કાઇનેટિક એનર્જી 13.6 જેટલી મળતી હતી પર અહીંયા જે છે એ 13.6 જે છે એ એની પોટેન્શિયલ એનર્જીમાં જ ઇન્ક્રીઝ કરી નાખે અને પોટેન્શિયલ એનર્જીમાં જ ઇન્ક્રીઝ કરી નાખે એટલે એની કાઇનેટિક એનર્જી શું થશે 0 થશે। તો જરા ધ્યાન રાખજો કે અહીંયા જે છે તમારી પોટેન્શિયલ એનર્જી જે છે 13.6 જેટલી પહેલાં કરતાં સિસ્ટમમાં ઇન્ક્રીઝ થાય છે અને કાઇનેટિક એનર્જી 13.6 હતી એનો મતલબ એ થઈ ગયો કે કાઇનેટિક એનર્જી અહીંયા 0 થાય તો જ તમને પોટેન્શિયલ એનર્જીમાં આટલો ગેઇન મળી શકશે ઓકે। હવે ટોટલ એનર્જી જો આપણે ફાઇન્ડ આઉટ કરીએ
तो आपने खबर है कि पोटेंशियल एनर्जी माइनस 13.6 है और काइनेटिक एनर्जी 0 है, एट्ले आपणो टोटल आंसर केटलो थई जशे 13.6 इलेक्ट्रॉन वोल्ट हशे। तो आ रीते जे छे तमारो न्यूमेरिकल जे छे सॉल्व थशे। तो मारा प्रमाणे जे छे ए तो तमे इजीली फाइंड आउट करी सको, पर बी ने सी फाइंड आउट करवा माटे प्रॉब्लम थशे। तेमा बी स्पेशली सी मां प्रॉब्लम आवी शकशे, केम के सी मां जे छे तमने इन्फिनिटी ए पोटेंशियल 0 थतो तो एनी जग्या 1.06 है जे 0 थाय छे, बराबर। एटले एना लीधे तमारुं इक्वेशन चेन्ज थई जशे। इवन आ इक्वेशन तमे यू इक्वल टू क्यू इंटू डेल्टा वी थ्रू ए बी तमे बराबर फाइंड आउट करी शको छो। એટલે આના પરથી તમને પોટેન્શિયલ એનર્જી તમને મળશે। પોટેન્શિયલ એનર્જી તમને અહીંયા જે મળશે તે 13.6 આપણે શું કરેલું છે, પોટેન્શિયલ એનર્જીને 0 કન્સિડર કરેલું છે એટલે। અને એ જ રીતે જે છે બી આન્સરની વાત કરીએ તો બી આન્સરમાં ટોટલ તમને એનર્જી કેટલી મળશે, તો પહેલાં જે છે માઇનસ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હતી અને હમણાં પોટેન્શિયલ એનર્જી 13.6 થઈ ગઈ, તો સિસ્ટમમાં ઇન્ક્રીઝ કેટલી થઈ ગઈ, 13.6। ઇવન તે ટાઈમે કાઇનેટિક એનર્જી તમને 13.6 મળતી હતી, પર અહીંયા જે છે એ એનર્જી તો પોટેન્શિયલ એનર્જીમાં જ ઇન્ક્રીઝ થઈ ગઈ, એટલે કાઇનેટિક એનર્જી તમારી એક શું કન્સિડર કરીશું, 0 કન્સિડર કરીશું। ને ટોટલ એનર્જીની વાત કરીએ એટલે કે પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી કરીએ તો આપણો આન્સર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવવો જોઈએ। તો આ રીતે જે છે આપણે ન્યુમેરિકલ જે છે સોલ્વ કરી શકીએ છીએ। તો આપણે જે છે ઓનલી 2.18 જ આપણે શું કર્યો, સોલ્વ કર્યો, બરાબર, અને એ લેન્ડી પર હતો, પર એક્ઝામમાં એઝ અ એ બી સી 3 of 3 પૂછાવાની પોસિબિલિટી બહુ ઓછી છે। હવે આપણે નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.19 પર આવીએ, અને 2.19માં બી બરાબર આ ક્વેશ્ચન જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવી પોસિબિલિટી ખરી, પર એ એડિશનલ એક્સરસાઇઝનો છે એટલે મે બી બરાબર ક્વેશ્ચન આવી શકે। જોઈએ તો એક્ઝામ્પલ નંબર 2.19માં કીધેલું છે, ઇફ વન ઓફ ધ ટુ ઇલેક્ટ્રોન્સ ઓફ H2 મોલેક્યુલ ઇઝ રિમૂવ। હવે H2 મોલેક્યુલની વાત કરીએ તો અહીંયા 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન એટલે કે એમાં 2 પ્રોટોન ને 2 ઇલેક્ટ્રોન છે, પર એમાંથી આપણે 1 ઇલેક્ટ્રોનને શું કરી નાખીએ, રિમૂવ કરી નાખીએ, સો વી ગેટ હાઇડ્રોજન મોલેક્યુલ H2+। H2+માં આપણે એવું કહી શકીએ કે H2+માં આપણને 2 પ્રોટોન મળશે અને 1 શું મળશે, ઇલેક્ટ્રોન મળશે, ઓકે। હવે 2 પ્રોટોન્સ આર સેપરેટેડ બાય રફલી 1.5 એંગસ્ટ્રોંગ, તો તમે જોઈ શકો કે આ જે 2 પ્રોટોન જે છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ તમને રફલી કેટલું મળે છે, 1.5 એંગસ્ટ્રોંગ મળે છે, એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ અ રફલી 1 એંગસ્ટ્રોંગ ફ્રોમ ઈચ અધર। તો ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી કેટલા ડિસ્ટન્સે મળે છે, 1 એંગસ્ટ્રોંગે મળે છે। ડિટરમાઇન ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, એટલે આની જે છે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાની છે, પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે। ચાલ હવે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે અહીંયા તમને સિસ્ટમમાં ટોટલ ચાર્જિસ જો જોઈએ તો ટોટલ તમને 3 ચાર્જિસ મળશે, પ્લસ ક્યુ અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો આવશે, માઇનસ ક્યુ આવશે। ચાલો સમજો, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એને Q1 -1.6 × 10⁻¹⁹ કહી દઈએ, ને ચાર્જ ઓફ પ્રોટોન જેને આપણે Q2 ને Q3 આપણે લઈ લઈએ તો એની વેલ્યુ +1.6 × 10⁻¹⁹ આવશે। તો અહીંયા તમારા પાસે ટોટલ 3 ચાર્જિસ છે, 1, 2 અને 3, તો એની પોટેન્શિયલ એનર્જી જે છે એની પેર બનશે, પેર બનશે, તો પહેલી પેર 1 ને 2 વચ્ચે બનશે એટલે એને કહેશું 1, 2, પછી પેર બનશે 1 અને 3 એટલે કે એ પેર તમારી થશે 1, 3 અને લાસ્ટ પેર તમારી 2, 3 થશે, એટલે ટોટલ પોટેન્શિયલ એનર્જી તમને બરાબર પેરમાં જો જોઈએ તો ટોટલ તમને 3 કાઇન્ડ ઓફ મળશે, U12, U13 ને U23। હવે U12, U2, U23 અને U13 એ તમને તો આપેલું તો છે, U12 એટલે તમે કહી શકો કે KQ1 Q2 / એકચ્યુઅલમાં આ તમારે R12 બી લખી શકો, U23 એટલે KQ2 Q3 / શું આવશે, R23 આવશે, અને U13 એટલે કે તમારું KQ1 Q3 / શું આવશે, R13 આવશે। હવે આ જે તમારી પોટેન્શિયલ એનર્જી જે છે, રાઈટ, આ જે તમારી શું છે પોટેન્શિયલ એનર્જી જે છે એમાં આપણે સપોઝ બધી વેલ્યુ મૂકીએ તો આપણને ખબર છે કે Q1 એટલે ઇલેક્ટ્રોન, એની વેલ્યુ -1.6 × 10⁻¹⁹ છે, ને Q2 એટલે પ્રોટોન, પ્રોટોનની વેલ્યુ 1.6 +1.6 × 10⁻¹⁹ છે, અને R1ની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ડિસ્ટન્સ 10⁻¹⁹ છે। હવે એ જ રીતે Q2 ને Q3 એટલે કે બંને પ્રોટોનની વાત કરીએ તો વેલ્યુ તો સેમ જ આવશે, 1.6 × 10⁻¹⁹
નો શું આવશે હોલ સ્ક્વેર, અને ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્રોટોન્સની વાત કરીએ તો એ 1.5 એંગસ્ટ્રોંગ હતું, એટલે 1.5 × 10^10 કેટલા થશે, -10 થશે. અને Q1 ને Q3ની વાત કરીએ તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન જ આવશે, જે પહેલાં જેવું જે તમારું છે તે જ આવશે, -1.6 × 10^-19 +1.6 × 10^2 શું આવશે, -19 ડિવાઇડ બાય 10^2 કેટલા આવશે, -10 આવશે. હવે આ બધામાં જો જોશો તો આ બધામાં તમને કોમન કેટલી વસ્તુ દેખાય, તો બધામાં તમે પહેલું કોમન જોશો તો 9 × 10^9 દેખાશે. બીજું તમને 1.6 × 10^-19 નો સ્ક્વેર દેખાશે, અને 10^-10 તમને દેખાશે. હવે પહેલામાં કંઈ રહી જશે તો -1, બીજામાં રહી જશે તો 1.5, અને ત્રીજામાં રહી જશે તો -1. હવે -1, -1, -2 થશે, અને સપોઝ LCM લઈ લેવ તો -1ની જગ્યા -1.5, -1ની જગ્યા -1.5, અને 1 રહી જશે, બરાબર +1 રહી જશે, ડિવાઈડ બાય તમને કેટલા મળશે, 1.5 મળશે. હવે -1.5, -3 થશે, -3 + 1 કેટલા થશે, 2, એટલે 2 ડિવાઈડ બાય કેટલા થઈ જશે, 1.5 થઈ જશે, તો આપણું -2 ડિવાઈડ બાય 1.5 થશે. હવે રિમેનિંગ જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર જે છે -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો આ રીતે જે છે આપણે શું કરી શકીએ, H2+ આયનની બી આપણે શું કરી શકીએ, ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, જેમાં તમારે કેલ્ક્યુલેશનમાં આટલું ધ્યાન રાખવાનું છે કે ટોટલ 3 ચાર્જીસ છે તો એનું પોટેન્શિયલનું ઇક્વેશન શું બનશે, U12+U13+U23. U12 હશે તો KQ1Q2/R12, U13 હશે તો KQ1Q3/R13, અને U23 હશે તો KQ2Q3/ શું આવશે, R23 આવશે. અને આ બધાનો ટોટલ સમ કરીએ તો આપણને ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ શું મળી જશે, સિસ્ટમ મળી જશે. ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ, બાય.